नमस्कार मित्रों, स्वागत है तमारू उमिया फूड चैनल पर। आज आप मेथी पाक बनावा जई रहा छे। शियाळानो उत्तम वसाणो मेथी पाक छे। शरीर ने रोग प्रतिकारक क्षमता वधारवा माटे आपणे आ वसाणा खाईए छीए अने एनी चुस्ती अने स्फूर्ति आखा वर्ष सचवाई रहे छे। जनरली आपणे मेथी पाक बनावता होईए छीए त्यारे बाळकोने सूप चढ़े छे। घणाने मेथीनुं नाम सांभळता जेवुं लागे छे कि मेथी एटले एकदम कड़वी कड़वी मेथी, पण आजे आपणे एक नवी ट्रीकथी मेथी बनावा जई रह्या छीए कि जे ओछी कड़वी लागे छे। एना माटे अहीं मैं 50 ग्राम बेसन लीधुं छे अने चणानो करकरो लोट छे, जे मोहनथाळ अने मगजमां वापरीए छीए एज लोट मैं लीधो छे। 50 ग्राम छे, लगभग 3 टेबल स्पून जेटलो छे। 2 टेबल स्पून घऊનો કરકરો લોટ છે જે આપણે ભાખરીમાં વાપરીએ છીએ એ દીધેલો છે। અહીં 2 ટેબલ સ્પૂન અડદનો લોટ લીધેલો છે। તમે અડદનો લોટ સ્કીપ પણ કરી શકો છો, એની જગ્યાએ તમે ઘઉંની રોટલીનો લોટ પણ લઈ શકો છો। સૂંઠ પાવડર છે, 2 ચમચી સૂંઠ પાવડર છે, 1 ચમચી ગંઠોડા પાવડર છે, 1 ચમચી ખસખસ, 3 ચમચી અહીં ડ્રાયફ્રૂટનો ભૂક્કો લીધેલો છે। ઘણાને અંદર ક્રંચ આવતા હોય છે ડ્રાયફ્રૂટના તો નથી ગમતા હોતા, તો કાજુ બદામને મેં આ રીતે પીસી લીધું છે। તમે મગજતરીને પણ પીસી શકો છો। કોપરાનું છીણ લીધું છે, ટોપરાની કાચલી આવે છે એને મેં ઘરે જ આ રીતે ગ્રેટ કરી લીધું છે। 1 ચમચી અહીં મેં ગુંદર લીધો છે, દળેલો ગુંદર છે, 350 ગ્રામ ગોળ છે, અને સામે અહીં મેં 300 ગ્રામ ઘી લીધેલું છે, તમે જોઈ શકો છો, અને એને ગરમ કરી દીધું છે। અને આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ, આજનું આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ મેથી પાવડર છે। આ મેથી પાવડરને મેં સવારે 6 વાગે એટલે કે લગભગ 7 કલાક પહેલાં મેં એને 100 ગ્રામ મેથી પાવડર લીધેલો હતો, તો સામે 300 ગ્રામ દૂધ એડ કરેલું હતું। હંમેશા વાસણ મોટું લેવાનું છે કેમકે મેથી એકદમ ફૂલી જશે, અને જો તમારી પાસે પાવડર ના હોય તો આખી મેથીને મિક્સરમાં દળી પણ શકો છો। અને આ દૂધમાં પલાળવાની ટ્રીકથી મેથી હોય છે એકદમ ઓછી કડવી લાગે છે, અને તમે જોઈ શકો છો એકદમ ગઠ્ઠા સ્વરૂપે આ થઈ જાય છે। આ રીતે મેથી પલાળીને વસાણું બનાવવાની પદ્ધતિ એ રાજસ્થાનમાં ખાસ પ્રચલિત છે। એ લોકો 5 ગણું દૂધ લે છે, ધારો કે 1 કિલો મેથી પાવડર હોય તો સામે 5 લિટર દૂધ લે છે। તો આ બધા એના ઇન્ગ્રીડિયન્ટ છે, ચાલો હવે બનવાની શરૂઆત કરી લઈએ। 1 લોખંડની કઢાઈ લીધી છે, હંમેશા બને એટલી આપણે એલ્યુમિનિયમને ટાળવાનો પ્રયત્ન કરીશું, અને એ લોખંડની કઢાઈનો જ યુઝ કરીશું વસાણુંને બધું બનાવવા માટે। થોડું આપણે ઘી એડ કરીશું। પહેલાં અહીં હું 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરું છું। ઘી ગરમ થાય એટલે આપણે જે આ ગુંદરનો પાવડર છે એ ગુંદરનો પાવડરને આપણે સોટે કરી લઈશું। ઘી ગરમ થઈ ગયું છે, આને એકદમ સરસ શેકી લેવાનું છે। થોડું ઘી એડ કરીશું, ચણાના લોટને શેકીશું। એકદમ સ્લો ગેસે જ આપણે આ લોટને શેકીશું, તમે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આ લોટને આપણે 1 પ્લેટમાં લઈ લઈશું। હવે આપણે આની આ જ કઢાઈમાં થોડું ઘી એડ કરીશું અને ભાખરીનો લોટ શેકી લઈશું। આ લોટ થોડો શેકાવા આવે લગભગ 2 મિનિટ પછી, ક્વોન્ટિટી થોડી છે એટલે ફટાફટ શેકાઈ જશે, એટલે ફરીથી આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। અને જોડે જ આપણે જે અડદનો લોટ કાઢેલો હતો એ પણ ઉમેરી દઈશું। બધું જ ભેગું આપણે એને શેકીશું। જેમ જેમ લોટ શેકાતો જશે એમ એમ આ રીતે એ સહેજ પતલો થતો જશે, જે આપણે ભાખરીના જે આ નાના નાના કણ છે એ એકદમ ખસખસ જેવા થવા લાગે, એનો મતલબ કે આ લોટ સરસ શેકાઈ ગયો છે। હવે આ જ કઢાઈમાં જે મેથી આપણે પલાળેલી હતી મેથી અંદર શેકીશું। મેથી આ રીતે ગઠ્ઠા સ્વરૂપે હોય છે,
मेथी ने पलाळी राखवाथी ए चीकणी मेथी थई जाय छे, एटले ज अमे पावडर फॉर्म करी अने पछी ज एने पलाळी छे। बाकी जो तमे पहेला पलाळशो अने पछी एने क्रश करशो तो एकदम चीकणी चीकणी मेथी थई जशे। जेम जेम मेथीमांथी एनुं मॉइश्चर उड़तुं जशे एम एम ए खुल्ली पड़ती जशे, लेकिन छूटी छूटी थती जशे। ઘણા લોકો ગોળકીના પાયો જે કરે છે એમાં સીધી જ મેથી એડ કરતા હોય છે, એના લીધે એ મેથી સેજ કડવી કડવાશનું પ્રમાણ લાગે છે। જ્યારે આ રીતે મેથી આપણે કરીએ છીએ તો એ કડવી ઓછી લાગે છે। ગેસની ફ્લેમને મેં હાલ જ ઓફ કરી દીધી છે, તમે જોઈ શકો છો એનો કલર ચેન્જ થઈ અને આ રીતે એકદમ ખુલ્લી ખુલ્લી મેથી થઈ જાય છે, કેમ કે મેથીનું થોડું ચીકાશવાળું ટેક્સચર હોય છે। એને એક વાસણમાં કાઢી લઈશું। એ જ વાસણમાં હવે જે આપણે વધેલું ઘી હતું એ વધેલું ઘી એડ કરી દઈશું, ગોળ ઉમેરીશું। આપણે અહીં ધ્યાન રાખવાનું છે કે એકદમ આકરો પાયો નથી બનાવી દેવાનો, જો આકરો પાયો બનાવી દઈશું તો એકદમ કડક ટેક્સચર થઈ જશે એનું। ખાલી ગોળ મેલ્ટ થાય એટલી જ આપણે રાહ જોઈશું। આ બધું જ અલગ અલગ શેકાઈ જાય પછી તો એને એસેમ્બલ કરવામાં બિલકુલ વાર નથી લાગતી। થોડી જ વારમાં ગોળ મેલ્ટ થઈ જાય છે। હવે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દઈશું। હવે એમાં એક પછી એક આપણે ઇન્ગ્રેડિયન્ટ એડ કરતા જઈશું। પ્રથમ સૂંઠ પાવડર, ઘંટોળા પાવડર, કોપરાનું છીણ, ડ્રાયફ્રૂટનો ભૂકો, થોડી ખસખસ, જે આપણે ગુંદર તળ્યો હતો એ, હવે જે આપણે લોટને શેક્યા હતા 3 લોટને એ એડ કરીશું। હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું જેથી કરી અને કડાઈની હીટમાં સરસ થઈ જશે। હવે મેથી એડ કરીશું, જે આપણે શેકી હતી મેથી એ અંદર ઉમેરીશું। મેથી આપણે ધીમે ધીમે ઉમેરતા જઈશું અને એને મિક્સ કરતા જઈશું। બીજી વધેલી થોડી મેથી ઉમેરી દઈશું, મિક્સ કરીશું। જો તમારી પાસે ગુંદરનો પાવડર ના હોય તો તમે આખા ગુંદરને તળી અને પછી એને મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો, એવું જરૂરી નથી કે ગુંદરનો પાવડર જ લેવો। હવે આ રીતે આપણે એક પ્લેટ લઈશું અને એ પ્લેટમાં જે આપણે મિશ્રણ છે એ મિશ્રણ ઉમેરી દઈશું। ગાર્નિશિંગ માટે ઉપર ખસખસ ઉમેરી દઈશું। આ રીતે મેથી પાક બનાવવાથી એની કડવાશ ઘણી બધી ઓછી થઈ જાય છે અને મેથી એ આપણા શરીર માટે ખૂબ લાભદાયી છે। હવે ઠંડી થાય એટલે આપણે કાપા એના લગાવી દઈશું, થોડું ઠંડુ થાય પછી આપણે એના કાપા લગાવીશું। એકદમ પરફેક્ટ મેથી પાક તૈયાર થઈ ગયો છે અને ઓછી કડવાશવાળો છે। તમે ચોક્કસ ટ્રાય કરજો આ રીતે, અને જો પાયો બનાવી દીધા પછી એવું લાગે કે આપણો ગોળ ઓછો પડે છે તો તમે સાકર કે ખાંડને પીસી એનું પાવડર ફોર્મ કરી અને એને યુઝમાં લઈ શકો છો। તૈયાર છે મિત્રો સરસ મજાનો આપણો મેથી પાક। જો તમને મારી આ મેથી પાકની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।